जय शिक्षण गुजराती व्याकरण ना चौथा लेक्चर में विद्यार्थी मित्रों तमारो स्वागत छे। अलंकार पछी छंद भण्या, छंद ने अंदर बे प्रकार हता मूळ अक्षर मेळ अने मात्रा मेळ। अक्षर मेळ ना पूरा पूरेपूरा प्रकार आपणे भणी लीधा। त्यार बाद छंद नो बीजो प्रकार एटले के मात्रा मेळ छंद, बराबर। आ छंद हवे आपणे भणवानो छे। तो सौथी पहेला के भाई छंद मात्रा मेळ छंद એટલે શું? मात्रा मेळ छंद એટલે શું? અક્ષર મેળ છંદમાં અક્ષર સાથે નિસ્બત હતી, અક્ષરો સરખાવવામાં આવતા કે અક્ષરોને ગણવામાં આવતા। જ્યારે માત્રા મેળ છંદની અંદર માત્રાઓ ગણવામાં આવે છે, માત્રાની ગણતરી પ્રમાણે એમને ઓળખવામાં આવે છે। હવે માત્રા આપણે એની માહિતી લીધી હતી, તેમ છતાં જોઈએ કે માત્રા શું છે। માત્રા એટલે કોઈ નિશ્ચિત કરેલી એક સંખ્યા, બરાબર। જો કે આપણે લઘુ અને ગુરુ, લઘુ માટે આપણે આવો સિમ્બોલ વાપરતા અને ગુરુ માટે આવો, આવું આપણે અક્ષર મેળ છંદ ની અંદર જોયું, બરાબર। આ છે માત્રા મેળ છંદ। તો અહીંયા એની જગ્યાએ લઘુ માટે એક માત્રા અને ગુરુ માટે બે માત્રા, લઘુ માટે એક માત્રા, લઘુ અક્ષર હોય તો એના માટે એક માત્રા મૂકવાની અને ગુરુ માત્રા હોય તો એની માટે બે માત્રા મૂકવાની। આ માત્રા છે મિત્રો, આવું છે માત્રા છે, બરાબર। હવે લઘુ માટે લ અને ગુરુ માટે ગા, આવું આપણે અક્ષર મેળ છંદની અંદર જોઈ, બરાબર। હવે માત્રા મેળ છંદની અંદર લઘુ માટે લ અને ગુરુ માટે ગા, આ છે ઈયન સ્વરૂપ પ્રયોજા છે। આ આપણે શેમાં જોઈતું અક્ષર મેળનો લ અને ગા, આ છે લ અને દા। તો આ બંને સ્વરૂપો જે છે એની સાથે આપણે કામ કરવાનું છે, બરાબર, સમજણ। તો માત્રા મેળ છંદના પ્રકારો કેટલા છે? પહેલી વાત તો આપણે જોઈ, આપણે સમજ્યા કે માત્રા એટલે શું, કઈ રીતે એમની ઉપર સંખ્યા મૂકવામાં આવે, અને માત્રા મેળ છંદની અંદર પહેલામાં જે યતિ આવે એમાં તાલ આવે, એની માત્રાની સંખ્યા પ્રમાણે તાલ નું આવતી હોય છે અને એનું વિશેષ મહત્વ હોય છે તાલનું। આ છંદની અંદર ફરીવાર કહું છું, વાક્ય લખી લેજો, આ છંદની અંદર એમની માત્રા પ્રમાણે તાલ મૂકવામાં આવે છે અને તાલનું વધારે મહત્વ હોય છે। હવે આપણે પહેલો જ પ્રકાર જોઈએ, દોહરો, આનો પહેલો પ્રકાર છે દોહરો, બરાબર। દુહાન છંદ ને એવું બધું તમે જોયું હશે, એવું સાંભળ્યું પણ ખૂબ હશે, આપણા લોક સાહિત્યના પ્રોગ્રામ થતા હોય એમાં તમે સાંભળ્યું છે, અને એમાં સાંભળ્યું હોય તો તમારા પુસ્તકમાં દુહા મુક્ત તમને હાઈપ એવું આવતું છે, ત્યાં પણ તમે દુહા દુહા શબ્દ સાંભળ્યો હશે, કદાચ કદાચ ને 100%, બરાબર। દુહા દુહો, આમ તો દુહો છે આ જ રીતે લખાય, ભાષાના નિયમ પ્રમાણે બે અક્ષરનો શબ્દ એ આપણે આગળ ભણીશું, બરાબર। એક અક્ષરી શબ્દ ને કેમ લખવો, બે અક્ષર ને કેમ લખવો, ત્રણ અક્ષર ને કેમ લખવો, અને ચાર અક્ષર ને અથવા ચાર કરતા વધારે લખવો, તો એ અક્ષર ને કેમ લખવાની હું તમને શીખવાડીશ। ભાષા કી ભૂલ પડે જ નહીં કરે, આ સરળ છે, પણ આપણે એને ફોલો કરી તો બાકી દુ આમ પણ લખ્યો તમે જોવો છો, બરાબર, બાકી કઈ દિશા તો આમ જ લખે, કારણ કે બે અક્ષરી શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ લખવું અવનિયમ વ્યાકરણનો છે, બરાબર। તો દુહો, આ દુહા મુક્ત મેં આઈ પણ તમે જોયું છે, તો દુહો છે સાહિત્યનો ગેય પ્રકાર છે, ગેય ગેય નથી સ્ત્રીલિંગમાં, નથી લઘુસત્રીલિંગમાં, પુલ્લિંગમાં, દુહો છે એ સાહિત્યનો ગેય પ્રકાર છે। એ જ હવે આપણે આપણા પ્રકાર ઉપરાય દોહર જોઈએ, આનું ઉદાહરણ આપણે દુહો છે ને આના અમુક લક્ષણો છે, હું તો કે ચાર ચરણ હોય, કેટલા ચરણ હોય, ચાર। મેં પહેલા પણ કીધું હતું કે છંદ હંમેશા ચાર ચરણ ની અંદર આવે, બરાબર, છંદ હંમેશા ચાર ચરણ ની અંદર આવે। દુહાના કેટલા ચરણ હોય છે, ચાર, એમાં પ્રથમ અને ત્રીજા
13 માત્રા હોય છે પ્રથમ ચરણમાં અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય છે જ્યારે બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય છે પહેલા અને ત્રીજા ચરણમાં કેટલી કીધી 13 માત્રા સાથે વિદ્યાર્થી મિત્રો યાદ પણ રાખતા જજો અને લખી પણ લેજો બીજા અને ચોથા ચરણમાં કેટલી કેટલી માત્રા હોય છે 11 બરાબર આમાં યતિ યતિ આવે 13મી માત્રા પછી યતિ એટલે અટકાવ આપણે આગળ જઈએ બરાબર યતિ તેરમી માત્રા પછી યતિ આવે તેરમા અક્ષર પછી નહીં ખાસ નોટ કરજો તેરમી માત્રા પછી આપણે પહેલા જે પ્રકાર ગણ્યા એની અંદર શું હતું કે અક્ષર પછી યતિ આવતી અમુક જે નિશ્ચિત કરેલું હોય એ અક્ષર પછી યતિ આવતી કેટલા અક્ષર પછી 6 અક્ષર પછી 8 અક્ષર પછી 14 અક્ષર પછી 9 કે 8 અક્ષર પછી આમાં માત્રા પર સંબંધ છે આમાં અક્ષર સાથે લેવા દેવા નથી માત્રા સાથે છે તો 13મી માત્રા પછી યતિ આવશે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈ તમે અને હું બધા જ ટૂંકમાં એને આપણે જાણીએ છીએ દીપકના બે દીકરા દીપકના બે દીકરા કાજળ ને અજમાશ દીપક ના બે દીકરા કાજળ ને અજવાશ એક કપૂત કાળું કરે એક કપૂત કાળું કરે કપૂત જ કહેવાય એટલે સપૂત ન કહેવાય જે કાળું કરે એને શું કહેવાય કપૂત સારું કરે એટલે સપૂત કહેવાય સારો થાય તો દીકરો નહીતર દીકરી બરાબર એક કપૂત કાળું કરે અને જો એ આગળની પંક્તિ છે બીજો દીએ પ્રકાશ એક કપૂત કાળો કાળો કરે અને બીજો દીએ પ્રકાશ હવે જો આપણે એના ઉદાહરણ પ્રમાણે આપણે એને સરખાવી દીએ તો આ કેટલાનું સરળ થયું પ્રથમ આ પ્રથમ સરળ થયું દીપક ના બે દીકરા બરાબર કાજળ ને અજવાશ આ કેટલું થયું બીજું દીપક ના બે દીકરા કાજળ ને અજવાશ એક કપૂત કાળું કરે બે એકા ન હોય બરાબર એક કપૂત કાળું કરે આ કેટલામું થયું ત્રીજું અને બીજો દીએ પ્રકાશ આ કેટલામું થયું ચોથું હવે જુઓ કેટલા ચરણ આવે આપણે કીધા હતા ચાર એક બે ત્રણ ચાર ચરણ છે ઓકે બરાબર પછી પ્રથમ અને બીજા ચરણમાં 13 માત્રા છે પ્રથમ અને ત્રીજા ચરણની અંદર તો પ્રથમ ચરણમાં આપણે માત્રા મૂકી બરાબર ડી કેવો છે ગુરુ દીર્ઘ છે ને એની માત્રા કેટલી આવશે 2 પ કેવો છે લઘુ હ્રસ્વ છે એની માત્રા કેટલી આવશે 1 ક પણ એની જેમ છે 1 ના ઈ પાસો દીર્ઘ છે ગુરુ એની માત્રા કેટલી આવશે 2 જો માત્રા મૂકવામાં ભૂલ પડવી જોઈએ નહીં છંદની શરૂઆતમાં આપણે લઘુ અને ગુરુ શબ્દો આવ્યા હતા ચાર અક્ષરો લીધા હતા અ ઈ ઉ અને ઋ આ ચાર અક્ષરો નાના છે આવું આપણે પહેલા શરૂઆતમાં તમને કીધું એની સિવાયના છે એ મોટા છે અમ ને અહ એ પરિસ્થિતિને આધીન વર્તન કરે છે એટલે કે ઓલી દૈમાં દૂધ જેવો સંગ તેવો રંગ ઈ શબ્દ બે એવા છે બરાબર તો બે હિતે ગુરુ છે એની માટે બે માત્રા દી એની માટે બે માત્રા આની માટે એક અને આની માટે બે જો હવે આપણે ટોટલ માં 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 13 માત્રા થઈ ગઈ ટોટલ કેટલી થઈ 13 તો પહેલા ચરણમાં 13 માત્રા થઈ ગઈ હવે ત્રીજા ચરણમાં પણ 13 છે તો આપણે બીજા ચરણને ઘડી લેવા દે હવે આપણે સીધા ક્યાં આવશું ત્રીજા ચરણમાં
तो एक कपूत एक में बे मात्रा कारण ए से ही गुरु से क एक एक अपू दीर्घ से बे एक बे एक एक बे बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार अने तेर थई गई केटली मात्रा थई तेर तो प्रथम अने बीजा शरण में केटली केटली मात्रा थई तेर तेर मात्रा थई हवे बीजू अने चौथु शरण लेवानुं छे पण एनी पहेला आपणे यति जोई लीधी तेरमी मात्रा पछी यति आव्यो अहींया जो अल्प विराम छे दीपक ने बे दीकरा काजळ ने अश्वास एम नी बोली दीपक ने बे दीकरा काजळ ने अश्वास अहींया आवी तेरमी मात्रा पछी एम अहींया पण आव्यो आ से यति न गणायो आ तो ए पंक्ति पूरी थई छे यति पूरी थई छे बरोबर ए एनो पूर्ण विराम गणायो અર્ધવિરામ ગણાતું નથી અર્ધવિરામ એટલે યતિ પૂર્ણવિરામ એટલે યતિ નહીં ફરીવાર કહું છું અર્ધવિરામ એટલે યતિ પૂર્ણવિરામ એટલે યતિ નહીં હવે બીજા અને ચોથા શરણમાં 11 11 માત્રાઓ છે ઉભી તો બીજા શરણની અંદર આપણે જોઈએ કા કેવો છે 2 1 1 2 1 1 2 1 ટોટલ મારી 2 3 4 5 6 7 8 9 10 ને 11 કેટલી થઈ 11 માત્રા થઈ ये કેટલા સરળ છે બીજું સરસ આવો બીજા શરણમાં કેટલી માત્રા થઈ ગઈ હવે ચોથા શરણમાં પણ કેટલી માત્રા છે 11 ગણી આપણે 2 2 1 2 1 2 1 2 2 4 5 6 7 8 9 10 અને 11 કેટલી માત્રા થઈ ગઈ 11 તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર તમને કહી દઉં કે જેવા ચાર શરણ હોય છે બરોબર पहला અને ત્રીજા શરણમાં 13 માત્રા હોય છે બીજા અને ચોથા શરણમાં 11 માત્રા હોય છે 13 ની માત્રા પછી યતિ હોય છે એવા સંજોગોમાં આ છંદ છે એ દોહરો છંદ છે એવું કહેવામાં આવે છે જોઈએ એની પછીનો પ્રકાર વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર છે એનો એ છે છોપાય આ બીજો પ્રકાર છે છોપાય रामायण के अंदर रामचरित मानस ना सात भागों से सोपाई थी करेला से बरोबर सोपाई नी अंदर के ही पूछे तो के मैं चार शरण आवे छे पहली बात तो ये शरण कितना आवे चार अबे अहींया के पूछे हर एक शरण में कितना हर एक प्रत्येक शरण में पंद्रह पंद्रह मात्रा आवे छे जो हरेक चरण में 15 15 मात्रा आवे छे पहला ओला में केवू हतुं पहला अने त्रीजा में 13 13 हती बीजा अने चौथा में 11 11 हती ज्यारे अहींया केवू छे प्रत्येक चरण में 15 15 मात्रा आवे छे प्रत्येक चरण नी अंदर अने यति छे ने 15मी मात्रा पछी आवे 15मी मात्रा पछी हो પછી ફરીવાર ઓલા શબ્દમાં પણ તમને કીધું તો ત્યાં પણ કહી દઉં 15મી માત્રા પછી યતિ આવે છે બરાબર માત્રા બે શબ્દ આપણે ભણી રહ્યા છીએ બરાબર છોપાય હવે આના ચારે ચાર શરણ એકાજ હોય છે 15 15 માત્રા આવે છે બરાબર તો આપણે બે શરણ લઈ અને નાનું ઉદાહરણ આપણે જોઈ પછી તો આપણા મટીરિયલ્સ ની અંદર ખૂબ બધા ઉદાહરણો આપ્યા છે તમે તમારી રીતે સ્વ અનુભવથી કે સ્વ અધ્યયનથી એની પર પ્રેક્ટિસ કરજો तो एक सरस कविता उदाहरण के काली धोड़ी राती गाय राती काली धोड़ी राती गाय पीए पानी सरवा जाए पीए पानी सर्वा जाए અને પછી બીજી લીટી છે પણ બધા જ માત્રાઓ બધી સરખી છે એટલે આપણે બે જ લઈએ ખાલી બરોબર એટલે સરળ રહે સમજવામાં આપણે કારણ કે પ્રત્યેક શરણમાં 15 માત્રા છે બરોબર તો આપણે બે શરણ આ પ્રથમ શરણ છે કેટલા અને આ બીજું પહેલું અને બીજું ત્રીજું અને ચોથું એની જેમ જ આવશે કારણ કે ચારે ચાર શરણની અંદર 15 15 માત્રા ફિક્સ છે
બરાબર જે પરિવાર કહું છું કે અહીંયા પણ આપણે ત્રીજું અને ચોથું સરળ લખી શકીએ પણ સરળતાથી સમજી શકાય કારણ કે કોપી પેસ્ટ છે બીજું કંઈ છે નહીં બરાબર તો જો હવે માત્ર લખી કાળે ઉપર બે કા ઉપર ઉપર બે અને ઉપર બે 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 અને એક જો આ બધા દીર્ઘ છે છેલ્લે યસ છે નહીં હસ રસ્વ છે બરાબર તો જો 2 4 6 8 10 12 14 15 થઈ ગયા 15 માત્રા થઈ 15 મી માત્રા એટલે એવો દાતી બાળી ઢોળી રાતી ગાય પીએ પાણી છલવા જાય ફરવા જાય રખડવા જાય આમાં છલવા જાય એવું લખ્યું છે એટલે ભૂલી જતા નહીં પછી અહીંયા માત્રા મૂકી 2 2 2 2 1 1 2 2 1 તમે નિરાતે મૂકજો 2 2 4 2 6 2 8 9 10 11 12 13 14 અને 15 આવ્યું ને પરફેક્શન 4 શરણ હોય પ્રત્યેક શરણમાં 15 માત્રા હોય 15 મી માત્રા એ યતિ આવે આના બીજા ઘણા ઉદાહરણો છે મિત્રો કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય ભલે થાય આપણે એમાં ટાઈમ ગુમાવીને માંદા થવું નથી આ પ્રકાર આપણે ભણ્યા છોપાય અને અનેક ઉદાહરણો ટેલ્સમાં આપ્યા છે આપણે હવે ભણી એની પછીનો પ્રકાર વિદ્યાર્થી મિત્રો માત્ર મેળ છંદમાં ત્રીજો પ્રકાર હરી ગીત હરી ગીત સંગ લખીએ ને એક રાજવી યાદ આવે કારણ કે આ છંદ મને ગમે છે એવું હું નથી કે પણ આ છંદ ને પસંદ કરનારો વ્યક્તિ એક છે એ મને ગમે છે તમે નામ સાંભળ્યું છે આપણે મૂળ આપણે તળાજા એટલે આપણે ભાવનગર ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહ છે એના જે ત્રણ વંશજો છે એક સિંહોરની ગાદી એક ભાવનગરની ગાદી અને એક લાઠીની ગાદી લાઠીની ગાદી આપણે યાદ કરીએ એટલે લાઠીનો મોરલો એટલે કે કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સરસ મજાના રાજવી કુંવર અને સરસ મજાનું કવિ હતા હરિગીત છંદમાં એણે સાહિત્ય લખ્યું છે એમના પિતાશ્રી દ્વારા બંધાવવામાં આવેલું મંદિર તપ્તેશ્વર મહાદેવ ભાવનગર હું ને તમે એને જાણીએ છીએ કે ત્યાં હું ને તમે જ્યાં આવ્યા છો અનેકવાર એણે એની મોટા ભાગની હરિગીતની અંદર લખેલી રચનાઓ કે જે કંઈ બીજું સાહિત્ય લખ્યું છે એ બધું એણે તપ્તેશ્વર બેહીને લખ્યું છે અને તપ્તેશ્વર બેસ્યા પછી કંઈક એને ઉમળકા આવતા અને એનાથી ભક્તા 1874માં જન્મ 1900માં મૃત્યુ 26 વર્ષની ઉંમરે એ માણસ કરકડું કાઢી ગયું એમ કહી શકાય કાઠું કાઢી ગયું એવું કહી શકાય એવા રાજવી લાઠીના લાઠી આજ પણ જાઓ તો સરસ મજાનો એનું મ્યુઝિયમ છે એની અમુક પ્રકારની ટિકિટ છે ચોક્કસ વિદ્યાર્થી મિત્રો લાઠી જાઓ તો કલાપીના મ્યુઝિયમને જોવાનું રાખજો બરાબર કારણ કે એમને કોઈક એની અંદર એની તમામ વાસ્તવિકતા તમને મળશે અને કવિતાઓ પણ મળશે તો જઈએ હવે આપણે છંદનો હરિગીત હરિગીત છંદની અંદર ચાર શરણ આવે કોમન વસ્તુ શરણ કેટલા ચાર શરણ આવે પ્રત્યેક શરણમાં અઠ્યાવીસ અઠ્યાવીસ માત્રા આવે કેટલી અઠ્યાવીસ અઠ્યાવીસ પહેલામાં કેટલી હતી તો કે પહેલા ને ત્રીજામાં 13 બીજા અને ચોથામાં 11 11 રાઈટ એની પછી આપણે ગણ્યા એમાં પણ તેમાં 15 15 હતી હવે આમાં ચાર શરણ અને ચારે ચારમાં કેટલી 28 28 બરાબર 28 28 માત્રા હરેક શરણની અંદર હોય બરાબર આનું આપણે ઉદાહરણ લઈએ હવે મિત્રો જો આપણે દુહો દુહરો ગણ્યા તો એમાં આખી આખી ચારે ચાર શરણ લખ્યા હું કામ કે એમાં બધા અલગ અલગ પછી સોપાઈ ગણ્યા તો એમાં ચારે ચાર શરણમાં 15 15 આવતી હતી આપણે બે શરણ હવે આમાં એક શરણમાં 28 માત્ર આવે છે એમાં ચાર શરણ હોય છે તો ચારે ચાર શરણ લખવાની જરૂર નથી આપણે એક સરસ મજાનું શરણ લખી અને એ ઉદાહરણ રીતે આપણે કલાપીનો લઈએ બરાબર મને ખૂબ ગમતી કવિતા છે તમે પણ સાંભળી હશે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણી અશ્રુ મહી આંખથી યાદી જરે છે આપણી અને એની સૌથી અદ્ભુત એક પંક્તિ
सौथी अद्भुत मने गमे से मने एक पंक्ति के किस्मत करावे भूलते भूलो करी नाखू बधी, किस्मत करावे भूलते भूलो करी नाखू बधी, अने आखरे तो एकली अने एज यादी आपनी, आखरे तो एकली अने एज यादी आपनी। ए ए मानस जे लिखु छे एने उदाहरणी ज्या ज्या જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી તર આપની આ સંદર્ભનો એક બીજી પણ છે કે આમાં છેલ્લો ઓપ્શન છે ને એ ગુરુ આવે છેલ્લો અક્ષર ગુરુ આવે જો આવું આવા ચાર સંદર્ભ હોય જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી તર આપની અને અશ્રુ મહી આંખથી યાદી ઠરે છે આપની જ્યાં જ્યાં સલમ જ્યાં જ્યાં ગુરુ જ્યાં જ્યાં નિશાની આપણી આ ચાર શરણનો એક આખો શરણ બને એમાં ચાર શરણ હોય પણ આપણે એનું પહેલું શરણ છે લીધું બરોબર માત્ર મુખ્યની વાત તો કે જ્યાં જ્યાં સોરી અનુસ્વાર આ બંને જોઈન્ટ અક્ષરો છે બરોબર બે જોડાક્ષર એક જ લખાય એ તો તમે પણ જાણો છો હું પણ જાણું છું બરોબર એક 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 બે બે एक बे 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 एक बे 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 एक बे बे हमें मात्रा में बराबर गणित 28 થાય છે કે મે ઘટે છે ઘટતી છે તો આપણા માં ઘટતું છે એના માટે એવું 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 અને 28 થઈ ગઈ એટલે માત્રા થઈ 28 આ પ્રત્યેક શરણમાં આવી 28 માત્રાઓ હોય છે બરાબર પછી એક સરસ મજાનું મને ગમતું એક ઉદાહરણ છે કે નેણે ખુશી વેણે ખુશી હાલે ખુશી ચાલે ખુશી ઠાઠ જો તમે કવિ લો ઠાઠ જણે બાણલા માળવાનો ધણી પર લખતો હોય ને એવા ઠાઠ વાળી બનતી નેણે ખુશી વેણે ખુશી જેના નયન મીઠા છે જેની નજર મીઠી છે આંખો પ્રસન્ન છે નેણે ખુશી વેણે ખુશી એના શબ્દો એ મીઠા છે હાલે ખુશી અને ચાલે ખુશી આ ચાલ છે તમને એની પોતાની ચાલ એવી રીતે મસ્તાની હોય બરાબર એવું સરસ મજાનું ઉદાહરણ છે બરાબર આની માટે માત્ર મૂકી દઈએ આપણે લખવું છે તો બરોબર બે બે એક અને બે 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 હાથ હાથ માત્ર છે ચાર છે આઠ છે બેઠ્યા છે બરોબર ગણિત બહુ પાવરફુલ નથી પણ 2003 માં ગણિત પાસ કરેલું છે બરોબર અને 2003 નું પોતે પૂછી લેજો હું ગ્રુપ પેપર તો મેં મેળ કર્યો પણ આમાં 28 છે આમાં 28 માત્રા છે તો આ છે સરસ મજાનો ગહેક તો મોરનો જે કલાપી જેને કહી સુશ્રી છે તકતે છે ગોયલ લાઠી લાઠીના દાસ કરી એણે પણ આને પસંદ કર્યો છે આ આ છંદને એટલે પણ મને ખૂબ ગમે છે જાણી આપણે હવે એની પછીનો છેલ્લો પ્રકાર મિત્રો છઠ્ઠો પ્રકાર આપણે ભણીએ છીએ છઠ્ઠો પ્રકાર છે સવૈયા બરાબર સવૈયા નહીં સવૈયા પણ યાદ રહે બરાબર સવૈયા એમાં ચાલો ચાર બરાબર માત્ર 31 કે 32 સવૈયો 31 હોય હોય શકે 32 હોય હોય શકે હો સવૈયા છે 31 માત્ર પણ હોય 32 માત્ર પણ હોય બરાબર એમાં યતિ ક્યાં આવે તો 16 મી માત્ર ખાસ કરીને 16 મી માત્ર યતિ આવે સવૈયા સંદર્ભની અંદર 16 મી માત્ર યતિ આવે અને
21वीं मात्रा है यहाँ पे। मात्रा अने बीजी वस्तु के जो एकत्रिश्यो हुए तो छेल्लो अक्षर लघु हो अने बत्रिश्यो हुए तो छेल्लो अक्षर गुरु हो दिल बराबर क्या फेर पड़े से छेल्ला अक्षर ऊपर बराबर जो ये आगे अक्षर समझाना आपने उदाहरण जेर गया ने वेर गया जेर गया ने वेर गया ने वळी काळा केर करनार गया बरोबर जेर गया ने वेर गया अलग से आके हवे जो आपणे आनी मात्रा गणीए बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्रह अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चौवीस पच्चीस छवीस सत्यावीस अठ्ठावीस ओगणत्रीस त्रीस अने एकत्रीस एकत्रीस मात्रा थाय बराबर अने सॉरी आपणे अहींया सोळ मात्रा मिस्टेक थी मारे लखाणी चौदमी अने एकवीसमी मात्रा ए यति आवे अहींया जुओ तमे यति छे अने अहींया चौद मात्रा पूरी थाय छे बराबर बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद चौदमी मात्रा ए पहली यति अने एकवीसमी मात्रा ए दसमी यति आवे छे बराबर तो टोटल अक्षर कितना था टोटल मात्रा कितनी है 31 जो 32 मात्रा નો સંત પણ હોઈ શકે ઘણી વાર તમે એવું કહો કે તમે એવું કીધું તો છેલ્લો ગુરુ હોય તો 32 માત્રા થઈ જાય આમાં તો 31 માત્રા જ થઈ તો એવું નાનું મોટું કવિઓ દ્વારા છૂટછાટ લેવામાં આવતી હોય છે બરોબર કે એવી નાની મોટી બાંધછોડ મે પહેલામાં આપણે સ્તુતિ ભંગ જે શબ્દ વપરાતો એ જ રીતે થતી હોય છે તો મિત્રો આ હતા છંદ એમના પ્રકારો એમની સમજૂતી ઉદાહરણો સાથે નેત્ર વિદ્યાપીઠ તળાજા દ્વારા આનું એક મટીરીયલ તૈયાર કરવામાં આવ્યું છે જેની પીડીએફ બનાવી અને વિદ્યાર્થી મિત્રોને જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે પણ એમની હાર્ડ કોપી આપવામાં આવશે મિત્રો નેત્ર વિદ્યાપીઠ આવું સરસ મજાનું જ્યારે કામ કરે છે આવા ઓનલાઈન રોજે રોજના સારામાં સારા વિડીયો મૂકે છે તો हरेक विद्यार्थी मित्र माटे मात्र तमे एटलू करो कि आ वीडियो ने शेयर करो तमारा स्टेटस में मूको तमारे फेसबुक नी अंदर अपलोड करो अने एने लाइक करो जेथी करी कोई एक सारा बाळक ने के पांच बाळक ने तमारा थकी आ वीडियो जोवा मळशे अने घरे बेठा बेठा नी पासे बीजुं काई वर्क नहीं होय त्यारे आ होमवर्क करतो हशे तो एनो पुण्य तमे कमाशो तो निलकंठ विद्यापीठ तळाजाना आ नी जे चेनल छे निलकंठ विद्यापीठ એને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઇક કરો અને તમારા સ્ટેટસ પર મૂકો અને ફેસબુકમાં અપલોડ કરો જય શ્રી કૃષ્ણ